ચલો આપણે ધોરણ પેલું ઇંગ્લિશમાં ક્યાં પહોંચ્યા હતા? તો કે અહીંયા જો પહેલાં આપણે છે ને બીજી એબીસીડી શીખી લીધી હતી, હવે તો કે બીજી એબીસીડીનો એમ ક્યાં પહોંચ્યા? એમ મંકી એટલે વાંદરો, એમ ફોર મંકી, અને મંકીનો એમ આપણે શીખવાનો છે, મતલબ એની એક્સરસાઇઝ કરશું. તો ચલો મારી સાથે લખતા જાજો, એમ કેમ થાય જો, આમ આમ અને આમ, એકદમ સરળ છે. એક બે ત્રણ, ત્રણ વખત ખાલી આવું કરવાનું છે એટલે એમ કમ્પ્લીટ. ચલો કરો, થઈ ગયું, વેરી ગુડ. ખાલી આટલું જ કરવાનું છે, આમ આમ અને આમ. શું આપણે શીખીએ છીએ? તો કે એમ ફોર મંકી, શું છે? એમ ફોર મંકી. અને આપણે ટપકા ટપકા તો આપેલા જ છે, એના ઉપર બસ આપણે જોઈન્ટ કરવાનું છે. જો હવે આ બે ખાના એવા છે જેમાં આપણે ટપકા ટપકા પણ આપેલા છે નહીં, આપણી રીતે લખવાનું છે. તો એક બે અને ત્રણ થઈ ગયું. જો એક બે અને ત્રણ એકદમ ઇઝી છે. શું સીધા છે? એમ ફોર મંકી એટલે વાંદરો. ચલો એના પછી એન, એન ફોર, એન ફોર નેસ્ટ. શું સ્પેલિંગ થાય? એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો. ચલો એન કેમ થાય? મેં આપેલું છે જેમ એમ થાય છે એમાંથી આ એક વાળું આપણે કાઢી લઈએ એટલે એન થઈ જાય. જુઓ ખાલી એન થઈ ગયો. શું? એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો. એન ફોર નેસ્ટ, એનો એન કહીએ છીએ. આમ અને આમ એટલું છે, આમ અને આમ થઈ ગયું. ચલો ખાલી આટલું જ કરવાનું છે. જો આમાં આપણે ટપકા પણ આપેલા નથી, આપણી રીતે કરવાનું છે. એમાં સરસ અક્ષરે કરજો, આમ અને આમ, એમ પર બેસ્ટ થઈ ગયું. ચલો હવે એમ અને એન બંને શીખી લીધું, હવે આપણે ઓ ક્યાં પહોંચ્યા? ઓ યાદ રાખજો, આપણે બીજી એબીસીડીના અક્ષર કરીએ છીએ કેવા હોય? સ્મોલ, એટલે કે પહેલી એબીસીડીના અક્ષર કરતાં નાના. પહેલી એબીસીડીના અક્ષર કેવા હોય? કેપિટલ, એટલે કે મોટા. ચલો હવે ઓ પહોંચ્યા આપણે, જો ઓ કેમ થશે? પહેલાં તેનો સ્પેલિંગ જોઈએ. ઓ એક્સ, ઓક્સ એટલે બળદ. શું થશે? ઓક્સ એટલે બળદ. ઓ ફોર ઓક્સ, આ જોઈએ કેમ કરવાનું છે. ખાલી લાડવાજન કરી દેવા, બોળે પણ કેવું હોય? ત્યાં બીજી એબીસીડીનું છે એટલે નાનો હોય. પહેલી એબીસીડીનો ઓ હોય તો એ મોટો હોય, કેપિટલ હોય. હવે અહીંયા થઈ ગયું. ચલો ઓ એક્સ, ઓક્સ, ઓ ફોર ઓક્સ. ચલો અહીંયા આપણે કમ્પ્લીટ કરી લીધું. હવે સામેની બાજુ જોઈએ, ક્યાં પૈસા આપણે? તો કે એબીસીડીનો એમ એન ઓ અને વે છીએ. પી ફોર પેન, થશે પેન એટલે કલમ. તો છો શું થાય? પી, એક ઊભો લીટો અને અહીંયા ગોળ ટપકું અને જોઈન્ટ કરી દેવાનું. પી ફોર પેન, પી ઈ એન કલમ, અથવા તો બોલ પેન, આપણે બોલ પેન હોય
અને ઇંગ્લિશમાં પેન જ કહેવાશે, બરાબર. ચલો હવે પી લખીએ તો કેમ થશે, કે ઊભો લીટો અને ગોળ ટપકું, ઊભો લીટો અને આ ગોળ ઓ જેવું વિંડું, ઊભો લીટો અને આ મીંડું, ઊભો લીટો છે આ મીંડું છે, ઊભો લીટો થશે ઊભો લીટો આ મીંડું, જો આ ઊભો લીટો છે આ મીંડું છે. હવે અહીંયા બે એવી જગ્યા છે એમને એમ કરવાનું છે, કઈ રીતે થશે ઊભો લીટો અને મીંડું અને આ મીંડું. ચલો અત્યારે આપણે શું શીખા, તો કે એબીસીડીનો એમ, એમ ફોર મંકી, એમ ઓ એન કે ઈ વાય, મંકી એટલે વાંદરો, એના પછી એન, શું થાય એન, એન ઈ એસ ટી, નેસ્ટ એટલે માળો, શું થશે માળો, એના પછી ઓ, ઓ ફોર ઓક્સ, ઓ એક્સ ઓક્સ એટલે બળદ, એ પણ લગતા શીખી ગયા, સ્પેલિંગ જોયો. એના પછી પી, પી ફોર પેન, પી ઈ એન, પેન એટલે કલમ, કલમ અથવા તો આપણે બોલપેન પણ કહી શકીએ. ચલો હવે એમ એન ઓ પી લગતા શીખા ને એની એક્સરસાઇઝ પણ કરી. હવે સામેની બાજુ તો શું છે, ક્યુ, ત્યાં હોય છે આપણે ક્યુ, જુઓ ફોર ક્વીન, શું થશે ક્યુ ફોર ક્વીન, સ્પેલિંગ ક્યુ આર ડબલ એન, ક્વીન એટલે પીછું, શું થાય પીછું. ચલો થેન્ક યુ. શું કરવાનું છે, પી હોય પહેલી એબીસીડીનો પી, હજી પી એને ઉલટો કરી નાખવાનો, શું કરવાનું, પી આ બાજુ જોઈને કરતા હોય તો આને આ બાજુ, જો થઈ ગયું ઉભોલીટો અને આમ, એટલે થશે ક્યુ, કરો છો ઉભોલીટો અને અહીંયા ઓ જેવું ટપકું, અહીંયા ઉભોલીટો અહીંયા ઓ જેવું ઉભોલીટો અને ઓનું વિન્ડો, શું લખીએ છીએ આપણે ક્યુ, બીજી એબીસીડીનો ક્યુ, સ્પેલિંગ તો કે ક્વિલ, ક્યુ યુ આર ડબલ એલ, ક્વિલ એટલે પીછું, દેખાય છે ને દોરેલું પીછું, પક્ષીઓના જે પીછા હોય એને ક્વીલ કહેવાય પીછું. ચલો પેલા ઉભોલીટો પછી મીંડું, પછી ઉભોલીટો પછી મીંડું, બરો પાછું ઉભોલીટો અને મીંડું, ઉભોલીટો. આપી ઘણા એવા છે જેમાં આપણે ટપકા આપેલા નહોતા, આપણી રીતે કરવાનું છે, પહેલાં ઊભો લીટો અને બીજું બી હોય એને ઉલટો કરી નાખવાનો, યુ ક્યુ ફોર ક્વિલ, ક્યુ ક્યુ આર ડબલ એલ, ક્વિલ એટલે પીછું. ચલો હવે આર ક્યાં પૈસા, આર, આર ફોર રેડ, આર એ ટી, રેડ એટલે ઉંદર, શું થાય ઉંદર. ચલો એને કેમ લખાય, જો આપણે ટપકા આપેલા જ છે, આમ કરતા થાય, બીજી એબીસીડીનો આર છે, ઓકે, જો પહેલાં ઉભોલીટો અને પછી આમ, ઉભોલીટો આમ, પાછો ઉભોલીટો અને આમ, પાછું કરો ઉભોલીટો અને આમ, આર ફોર રેડ, આર એ ટી, રેડ એટલે ઉંદર, પેલા ઉભો લીટો ભરો પછી આવી રીતે પાછું કરો એક ઉભો લીટો અને આમ, પાછું થશે એક ઉભો લીટો અને આમ. ચલો હવે આ બે ખાના છે એમાં આપણે ડબ્બા આપેલા છે નહીં, તો પોતાને તે કરશું ઉભો લીટો અને આમ, કરો ઉભો લીટો અને આમ. ચલો શું જોયું આપણે, ક્યુ અને આર, ક્યુ ફોર ક્વિલ, સ્પેલિંગ થાય ક્યુ યુ આઈ ડબલ એલ, ક્વિલ એટલે પીછું અને એના પછી આર, તો આર ફોર રેટ, રેટ એટલે શું થાય ઉંદર, અને સ્પેલિંગ આર એ ટી, રેટ એટલે ઉંદર. તો આપણે આ બધા અક્ષરો છે એને લખવાની
એક્સરસાઇઝ કરી. હોમવર્કમાં આપણે આ બધા શબ્દો છે એ તમારે લખવાના બાકી હોય તો એ કમ્પ્લીટ કરવાના છે. બાકીનું આપણે પછીના વિડીયોમાં જોશું.